સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના છેવાડે આવેલ બામણી સાર્વજનિક હોસ્પિટલ ખાતે આજે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। खास करीने आजे देशना वडाप्रधान नरेंद्र मोदीना मन की बात नो आ कार्यक्रम होय। मन की बात कार्यक्रम साथे सर्व रोग निदान तेमज महारक्तदान शिबिरनुं आयोजन थयुं हतुं अने जेमां प्रदेश अध्यक्ष सी आर पाटिल खास उपस्थित रही केबिनेट मंत्रीओनी उपस्थितिमां कार्यक्रम करवामां आव्यो हतो। आ सर्वरोग निदान केम्पमां मटी तेमज आसपासना 15 वधु गामोना मोटी संख्यामां लोकोए विविध प्रकारना रोगोना निष्णात तबीबोनो लाभ लीधो हतो। आ कार्यक्रममां प्रदेश अध्यक्ष पाटिल પણ હાજર રહેવાના હોય રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું અને 150 વધુ યુનિટ રક્ત એકત્ર કરીને બામણી હોસ્પિટલ આયોજિત મહારક્તદાન શિબિરને સફળ બનાવ્યું હતું। સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર દાતાઓ માટે હોસ્પિટલના સંચાલકો દ્વારા અકસ્માતે ઈજા થાય અથવા મૃત્યુ થાય તો 5 લાખની વીમા પોલિસી પણ આપવામાં આવી હતી। नमस्कार मित्रों, आज भुलाभाई रामभाई स्मारक हॉस्पिटल में एक कार्यक्रम में आवा प्लानिंग थे। मोटी उपस्थिति में आज अँ ब्लड बैंक मानी ब्लड कैंपू मानी अलग अलग जो कार्यक्रमों आयोजन थे। अँ हमें पीछे फक्त 100 रुपया में लोग सारवार जाए बधा रिपोर्ट कर निकले और जरूरतमंद व्यक्ति ने 500 रुपया पूरेपूरा माफ पाए એ પ્રકારે જીતુભાઈ ગામણી અને અમે સભ્ય મંડળે જે આયોજન કર્યું છે ખરેખર અભિનંદનની પાત્ર છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે યોજના છે એ યોજનાનો ઉપયોગ કરીને લોકોને વધુ વધુ સહાય મળે અને પણ હોસ્પિટલનો પ્રયત્ન થાય સારા ડોક્ટર સારા સાધનો તેના દ્વારા લોકોને સારી સારવાર આવા એક સંકલ્પ સાથે જીતુભાઈ ગામણી અને અમે મિત્રો આ કામ કર્યા છે। મહારક્તદાન શિબિર નું આયોજન કરેલ છે જે નિમિત્તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના હોય અને આ કાર્યક્રમ ની શરૂઆત ખૂબ સરસ રીતે થઈ રહી છે। માનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા આવી જતી